બનાસકાંઠાથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રમાણેના સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે કે જિલ્લાના વીજ કર્મીઓ તેમની વિવિધ માંગને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે. 20 તારીખ સુધી કર્મચારીઓ અને અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે, તેમજ 21 તારીખને રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ પર જશે. જિલ્લાની મુખ્ય કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તારીખ 1-1-2016 થી એરિયર્સ પણ મંજૂર કરાય તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના સંગઠન દ્વારા હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. તમને ફરી એકવાર જણાવી દઈએ કે જિલ્લાના બનાસકાંઠાથી જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જિલ્લાના વીજ કર્મીઓ તેમની વિવિધ માંગોને લઈને વિરોધ કરી રહ્યા છે. 20 તારીખ સુધી કર્મચારીઓ અને અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે, તેમજ 21 તારીખને રોજ તમામ કર્મચારીઓ માસ્ક સીએલ પર જશે. જિલ્લાની મુખ્ય કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તારીખ 1-1-2016 થી એરિયર્સ પણ મંજૂર કરાય તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ત્યારે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના સંગઠન દ્વારા હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. 7મા પગાર પંચમાં નક્કી કરાયેલા પગાર સહિતના અન્ય માંગો મંજૂર ન થતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે.